સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. તો માફિયાઓને જાણે કોઈનો ડર ન રહ્યો હોય તેમ ખાણ ખનીજ વિભાગના કર્મીને લાફો ઝીંક્યો હતો. તો ધ્રાંગધ્રાના ખાંભડા ગામ નજીક દરોડા કરવા પહોંચેલા કર્મચારીઓને લાફો મારવામાં આવ્યો. તો દરોડા દરમિયાન ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો કબજે કરવામાં આવ્યા હતા, જેને લઈને કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તકરાર કરી હતી. શખ્સોએ ખાણ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડને લાફો ઝીંક્યો અને કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો મારામારી કરીને શખ્સો ડમ્પરો છોડાવીને ફરાર થયા હતા, જેને લઈને રોયલ્ટી ઇન્સ્પેક્ટરે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તો હાલ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા વિરેન ડાંગરેચા ફોનલાઇન પર. જી વિરેન, સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ બેફામ, ફરી એકવાર ખાણ ખનીજ વિભાગના કર્મીને લાફો મારવામાં આવ્યો, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? હજી ચોક્કસ અંકુર વાત છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ખાસ કરીને હાલ મળતી માહિતી મુજબ ખાણ ખનીજ વિભાગે ધ્રાંગધ્રાના ખાંભડા ગામે ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરને રોક્યું હતું અને આ ડમ્પરને રોકી ખાણ ખનીજ વિભાગની કચેરીએ લઈ જવામાં આવી રહ્યું. તે દરમિયાન રસ્તામાં અચાનક કારમાં આવેલ અજાણ્યા શખ્સોએ ડમ્પરને રોકી કારમાં આવેલ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને લાફો ધ્યાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, તેમજ ખાણ ખનીજ વિભાગે ઝડપીપણે ડમ્પર સહિતનો મુદ્દામાલ છોડી નાસી શોધી હતી. તેમજ આ જ મામલે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે હાલ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જ્યારે વોક બનનાર સિક્યુરિટી ગાર્ડનું નામ વિરેન્દ્રસિંહ પરમાર હોવાનું જાણવા મળ્યું. આ જ મામલે ફરી ભૂમાફિયાઓની દાદાગીરી સામે હતા. ક્યાંક ને ક્યાંક પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. જે અંકુર જે બિલકુલ વિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભૂમાફિયાઓ બેફામ બન્યા, ખાણ ખનીજ વિભાગના કર્મીને લાફો ઝીંકવામાં આવ્યો છે.